अमरेली जिला के राजूला में पहली बार ट्रैफिक नियमों के प्रति जागरूकता के लिए एक अभियान चलाया गया, जिसमें स्कूली छात्रों ने हिस्सा लिया था। राजूला शहर के कान्हा विश्वविद्यालय के प्रिंसिपाल और शहर पुलिस के मार्गदर्शन से यह अभियान चलाया गया। कान्हा विश्वविद्यालय के छात्रों ने लोगों को नई राह और दिशा दिखाई, जिसके चलते सड़क हादसे का शिकार ना बने, इसीलिए लोगों को ट्रैफिक नियमों का पालन करने की सलाह दी, वाहनों को स्पीड से नहीं चलाने की नसीहत दी। उसके साथ वाहन चालकों से हेलमेट पहनने के लिए तथा सीट बेल्ट अवश्य पहनने की गुजारिश करते हुए बच्चे ट्रैफिक नियमों की सूझबूझ देते हुए नजर आए। राजूला के कान्हा विश्वविद्यालय स्कूली शिक्षा के साथ साथ लोक जागरूकता के भी ऐसे कई कार्यक्रम करती रहती है। આવા કાર્યક્રમ થાય તો જ લોકોને ખબર પડે કે ખરેખર કાયદો છે એ આપણા રક્ષણ માટે, આપણી જાનની સલામતી માટે છે, નહીં કે પબ્લિકને હેરાન કરવા માટે। અને જે આ 5000 કે 1000 કે 500 જે દંડ છે, એ દંડથી કોઈ સરકારને કોઈ મોટી આવક થવાની છે એવા જે ખોટા મેસેજો છે એ ખરેખર ખોટા છે। એટલે આપણી જે ખર્ચો છે જે ટોટલ ગવર્મેન્ટનો એમાં એની ઉપર સરખામણી કરવામાં આવે તો આ કોઈ નાની મામૂલી રકમ છે, પણ ખરેખર જો દંડથી માણસને એમ થાય કે દંડ ભરવો પડશે તો જ એ માણસ કાયદાનું પાલન કરતો થશે। અને દંડનો હંમેશા કોઈ પણ કાયદાની થોડી વીક હોવી જોઈએ તો જ માણસ કાયદાનું પાલન કરે। જૂના જે મોટર વ્હીકલ એક હતો એના દંડની જોગવાઈ ખૂબ જ ઓછી હતી, જેના કારણે માણસોમાં આ કાયદાથી બિલકુલ ડરતા નહોતા। ખરેખર કાયદાનો ડર હોવો જ જોઈએ તો જ દેશમાં સુશાસન અનુશાસન ચાલે। એટલે ખરેખર જે કાયદો છે તેનું બધાએ પાલન કરે, અને જેના પરિવારમાંથી કોઈ માણસ હોય એને ખબર પડે ટ્રાફિકના નિયમો પાળવાથી ફાયદો થાય, અને નહીં પાળવાથી કુટુંબ અસ્ત વ્યસ્ત થઈ જાય। દરેક માણસ સમજી શકતા નથી, પણ ખરેખર માણસે વિચારવું જોઈએ અને આ કાયદાનો સ્વસ્થ પાલન કરે એવી મારી પબ્લિકને નમ્ર અરજ છે। કાન્હા વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત રાજુલાની અંદર સૌ પ્રથમ વખત શિક્ષણ ક્ષેત્રની સાથે સાથે લોકોમાં જાગૃતિ આવે એ એક અભિપ્રાયથી અને એક અનુસંધાનથી કાન્હા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ, બધા જ તાલુકાના જેટલા વાલીઓ છે એને ગ્રાહક જાગૃતિ અને ટ્રાફિકના નિયમોનો અમલ કરવા માટે પેમ્પલેટો વેચવાના છે, અને જે લોકો કાયદાનું પાલન કરે છે એને સ્વાગત માટે એની પેન દ્વારા એનું સ્વાગત કરી અને કાન્હા વિશ્વવિદ્યાલય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરે છે। થેન્ક યુ વેરી મચ।